નમસ્કાર દોસ્તો, તમે જો રહ્યા છો નવસારી લાઈવ. દિવાળીનો પર્વ છે અને સ્વાભાવિક છે, દિવાળી હોય તો એક ઉલ્લાસ હોય, એક ઉમંગ હોય અને એક ઉત્સાહ હોય. પણ દિવાળીમાં ફટાકડા ફોડવાની મજા પણ કંઈ અલગ હોય છે. અને દિવાળી એટલે એકબીજાના ભેગા થવાનો તહેવાર. હા, દિવાળી એટલે પરિવારમાં સૌ ભેગા થઈને આપણે ઉજવીએ, નવા વર્ષનું સ્વાગત કરતા હોઈએ. ત્યારે આપણે આવી પહોંચ્યા છીએ નવસારીના એક એવા શખ્સિયત નેતા કે જેમને ત્યાં પણ દિવાળીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આપણે આવી પહોંચ્યા છીએ નવસારીમાં વિશાલભાઈ રાવના નિવાસસ્થાને. હા, વિશાલભાઈ રાવ કે જેઓ વીકે ડેવલપર્સના નામે અને શ્રીજી કન્સ્ટ્રક્શનના નામે પોતાની એક લેન્ડ ડેવલપમેન્ટનું કામ કરે છે, સાથે સાથે કેજલ હોસ્પિટલ જે છે, કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, એના ચેરમેન શ્રદ્ધા રાવનું પણ આ નિવાસસ્થાન છે. પણ આપ જોઈ રહ્યા છો અહીંયા કે જે વીકે ડેવલપર વિશાલ અને ખાલિદ, નામમાં જ વી અને કે છે, પણ અહીંયા માત્ર એ નામ પૂરતા નહીં. આપ જુઓ, તહેવારો પર આટલી જ ધામધૂમથી હિન્દુ મુસ્લિમની એકલાસતાથી ઉજવતા હોય છે. વિશાલને ત્યાં સ્વાભાવિક છે દિવાળી છે, વિશાલ કદાચ ફટાકડા ફોડે પણ ખાલી દુ શું કામ. પણ નહીં, આ ધર્મ છે, આ ધર્મી એકલતાનો ઉચ્ચાર છે અને આ જ અવસર છે ભાઈચારાનો. હા, દિવાળી એ લોકોને ભેગા કરવાની, અંધારામાંથી ઉજાસ પાથરવાની અને એકબીજાને ઘરે મિલાવવાનો આ ઉત્સવ છે. અને જુઓ કેવા ઘરે મળી રહ્યા છે આ હિન્દુ ખાલિદ અને ખાસ કરીને ખાલિદ. તો આ ઉત્સવ છે અને એ ઉત્સવની ઉજવણી જુઓ આપ કે અહીંયા માત્ર એક પેલી નહીં પરંતુ સામૂહિક રીતે અહીંયા દિવાળીનો ઉત્સવ થાય છે. હા, દિવાળી એટલે મહાપર્વ કહેવાય અને મહાપર્વ એકલા એકલા કેમ થાય? આ આતશબાજી છે નવસારીમાં, આ આતશબાજી છે અંધકારરૂપી જે અસુરો છે એમને નાથવાની, આ આતશબાજી છે. અને આ જે આજે જહાજ જલાલી છે, એ જહાજ જલાલી છે અહીંયા એક અંધકારરૂપી જે ઉજાસ હોય છે તેને દૂર કરવાની, જીવનમાં જે આધિવ્યાધિ ઉપાધિ હોય તેને દૂર કરવા સાથે એક અલગ પ્રકારની આ દિવાળીનો ઉત્સવ છે. અને એને ઉત્સવમાં એક અલગ પ્રકારનો ઉજાસ પસાતો હોય છે. ત્યારે આપ જે જોઈ રહ્યા છો તે અહીંયા જે ઉત્સવ ઉજવવાની જે ચાલી રહ્યું છે, ત્યારે સમગ્ર વાતાવરણ આ રીતે ઝેર ઝેર ફટાકડાના અલગ અલગ પ્રકારની આતશબાજી સાથે થઈ રહ્યું છે. અને એ આતશબાજી જે થઈ રહી છે તેની સાથે અહીંયા ખાલિદભાઈ છે. ખાલિદભાઈ, દિવાળીની શુભકામના. સ્વાભાવિક છે કે તમે આજે અહીંયા પૌર છે, દિવાળી ઉત્સવ ઉજવા છો. દર વર્ષે હું તમને જોતો આવ્યો છું કે આ જ રીતે તમે દિવાળી ઉત્સવ છો. કેવી રહી દિવાળી આ વખતની અને ખાસ કરીને વિશાલનગર દિવાળીનું મહત્વ? 24 કેરેટ સ્ટીલ, જી હા, એ પણ સેલ કરતા સસ્તું. મધુમતી જૈન દેરાસરની નજીક પટવાશેરી મોટા બજારમાં આવેલ આ શોરૂમમાં ખરીદી કર્યા વિના પણ દરરોજ થતા લકી ડ્રોનો તમે લાભ લઈ શકો છો. તો સાથે જ ઘર વપરાશની દરેક વસ્તુમાં 5-70% જેટલા ડિસ્કાઉન્ટ તમને મળશે. અહીં લહાણી માટેની દરેક નાની મોટી વસ્તુઓ મળશે. તો સાથે સ્ટીલ કુકર પર ઓફર પણ આપવામાં આવી રહી છે. તો રાહ ના જુઓ, આજે જ શોરૂમની મુલાકાત લો. એમાં એવું છે કે જીતુભાઈ, આ તો અમે દર વર્ષે જ આવું અમારું ચાલતું હોય દિવાળી, ને મારો ભાગીદાર વિશાલ છે પણ મારો ભાઈ છે, એને આજ એક તહેવાર એવું છે કે બહુ ધામધૂમથી ઉજવે, એને એક સપનું જ છે. એટલે આ તો દર વર્ષે આપણી દિવાળી સારી હોય કે ખરાબ હોય આપણે ઉજવીએ આવી રીતના જ, આ જ શાંતિ આપણે ઉજવતા આવીએ કાયમ. ખાલી એક સવાલ એવો મારે પૂછવો છે કે આજે લોકો ધર્મના નામે જે ભાગલા ઉપાડે છે કે આ મજહબ મેરા, એ મજહબ તેરા, એ દિવાળી તેરી, એ ઈદ મેરી, આજ મિલકે મિલા રહ્યો, ક્યાં સંદેશા દેતો લોકો? એનો તમને એક જ જવાબ છે કે હું અહીંયા ઊભો છું તે તમારા માટે સવાલનો જવાબ છે. એટલે તમે જે સવાલ, એનો જવાબ એ જ છે કે લોકો ભલે કંઈ બી કરે, આજે અમે હાથે છે ને, એ સવાલનો તમારો જવાબ છે આજે મારો. ધર્મ નહીં શીખાતા આપસ મેં બેર રખના, કોણ હિન્દુ કોણ મુસ્લિમ, હમ હૈ એક માનવી ઓર હું માનવી માનસ થાઉં તો ગણું. એવી રીતે આપ જુઓ બારાઓના ચહેરા પર અલગ પ્રકારનો મુસ્કાન છે. કેવી રહી બેટા દિવાળી? સારી ગઈ. કેટલા ફટાકડા ફોડ્યા? બહુ બધા ફટાકડા ફોડ્યા અને એના ચહેરા પર જે ઉલ્લાસ અને ઉમંગ હતો. તો શું કરવા વડીલો? વડીલો પણ દિવાળીની મજા માને છે. હેપી દિવાળી. કેવી રહી દિવાળી? સારી રહી. કેવી રહી ફટાકડાની મજા? બહુ મજા આવી જોવાની. તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જો પરિવાર આખો વાત છે, દિવાળી કેવી રહી? બહુ સરસ. કેટલા ફટાકડા ફોડ્યા? વધારે. તો એવું કહેવાય છે કે પરિવારમાં તહેવારોમાં હવે લોકો અલગ અલગ થતા જ રહ્યા છે, અલગ અલગ સેલિબ્રેશન છે. હું જોયું છું તારું આખું પરિવાર અહીંયા સેલિબ્રેટ કરો છો. કેવો રહ્યો આ તહેવાર? બહુ સરસ.
तो जो तेहवार एनो अर्थ ज एवो छे के साथे मळीने साथे परिवार उजवणी करवामां आवती होय छे। आप जुओ अहींया आखा परिवार एक अलग प्रकारनुं सेलिब्रेशन करी रह्युं छे, एक अलग प्रकारनी उजवणी करे छे અને આ ઉજવણીમાં સાથિયા પણ પુરાયા છે, ફૂલડા પણ પથરાયા છે અને આવો મારા ઘરે શોભીલા મહેમાન એવા મહેમાનને આવકારવાનું આ સુંદર આતિથ્ય છે। તો વિશાલભાઈ, દિવાળીનો ઉત્સવ છે, પહેલાં તો હેપી દિવાળી, કેવી રહી આ દિવાળી? હેપી દિવાળી, બહુ સરસ, તમે જોઈ રહ્યા છો તમારી દિવાળી કેવી છે એમાં મારે કહેવાનું જરૂર નથી, તમે તમારા આંખે જોઈ લો બરાબર। અહીંયા શ્રદ્ધાબેન પણ છે, આમ તો શ્રદ્ધાબેન એવી રીતે હું ઓળખ નહીં આપું કે આ વિશાલ રાવના પત્ની છે, પણ શ્રદ્ધા રાવ એ એક એવી શખ્સિયત છે કે જેનામાં માનવતા છે અને ખાસ કરીને એડમિનિસ્ટ્રેશનની આખી શૃંગાર તેમણે એક નવી ઊભી કરી છે। કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિસ્ટ જે હોસ્પિટલ છે એના ચેરમેન છે। હેપી દિવાળી આપને, કેવી રહી આ વખતે દિવાળી? આ વખતે દિવાળી બહુ જ ગમી। પહેલી વાર એવું થયું કે બે વર્ષે કોવિડના કારણે જે બધું સારું હતું, હવે એકદમ સરસ રીતે દિવાળી આ વખતે દરેક વ્યક્તિ ખુશીથી મનાવી રહ્યા છે, એના માટે ખૂબ જ ખુશ છું। અમે પણ અહીંયા તમે હાલ જોઈ રહ્યા છો કે બહુ બધું સેલિબ્રેશન કરી રહ્યા છે। સો હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર ટુ ઓલ ધ વ્યુઅર્સ, થેન્ક યુ। હેપી દિવાળી, હેપી ન્યૂ યર, આ એન્ડવાસમાં તમને દિવાળીની શુભકામના અમે પાઠવી રહ્યા છે। પણ આપ જુઓ, અલગ અલગ પ્રકારના લોકો અહીંયા દિવાળીના ઉત્સવની મજા માણી રહ્યા છે। આ આપ જુઓ, માતાજી પણ છે, માતાજીની પાસેથી આપણે આશીર્વાદ લઈશું દિવાળીના। ચોક્કસ માતાજી પ્રણામ, દિવાળી કી શુભકામના ઓર દિવાળી કે આશીષ સબકો બાંટી આપ, કિસ તરહ રહી દિવાળી? સબ ખુશી મંગલ રહે। સોનિયા, દિવાળી કેવી રહી? ખૂબ સરસ રહી દિવાળી। ગયા વર્ષે જે સિચ્યુએશન હતું, લોકો બહુ નારાજ હતા, લોકો બહુ અપસેટ હતા, પણ આ વખતેની દિવાળી લોકો બહુ સારી રીતે એન્જોય કરે છે અને આવી રીતે દર વર્ષે એન્જોય કરે એવી જ મારી શુભેચ્છા। તો આપ જુઓ, આ આ ઘરનો શૃંગાર સજ્યો છે અને તહેવારની ઉજવણી હોય, તહેવાર કોને કહેવાય અને તહેવારની ઉજવણી કેવી હોવી જોઈએ એના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ લુણસીકુઈ ખાતે પણ લોકો દિવાળીની મજા માણી રહ્યા છે અને લુણસીકુઈના આપ મેદાનના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। આતશબાજીથી આકાશે જાણે રંગોળી સજાઈ હોય એવી નભમાં રંગબેરંગી આતશબાજીનો એક અલગ પ્રકારનો માહોલ સજાયો છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે લુણસીકુઈ ખાતે પણ અનેક લોકો સામૂહિક રીતે દિવાળી ઉજવી રહ્યા છે। તો અન્ય શહેરના વિવિધ વિસ્તારો આપ જુઓ, જૂના થાના પણ ફટાકડાની ઝમઝટ બોલી રહી છે, તો સેન્ટ્રલ બેંક વિસ્તારમાં પણ ફટાકડાની મજા માણી રહ્યા છે લોકો। આપ જ્યાં જુઓ ત્યાં આજે દિવાળી, કોરોના પછીની આ દિવાળી, આજ દિવાળી, કાલ દિવાળી, ગોકુડિયાના ઘરે દિવાળી, એવી રીતે દિવાળીનો ઉત્સવ રંગોળીને સજાવી છે, રંગોળી સજાવી છે લોકોના ઘર આગળ। આપ જુઓ વિવિધ સ્થળે રંગોળીના ઉત્સવ પણ ઉજવાઈ રહ્યા છે, તો નભમાં પણ જાણે કે રંગની ચાદર ઉડાડી હોય એવો આ દિવાળીનો રંગોત્સવ છે। તો આ રંગોત્સવની મજા માણતા રહો અને કાલથી નવું થનારું શુભ વર્ષ આપણા માટે ખૂબ શુભ રહે, આપની પ્રગતિ થાય, ચારે દિશાઓથી નવા નવા વિચારો આપની પાસે પ્રાપ્ત અને પ્રત્યેક માણસના જીવનમાં ક્યાંય પણ નિરાશા ન રહે, દરેક જગ્યાએ આશા રહે, દરેક જગ્યાએ હકારાત્મકતા રહે અને લોકોના જીવનમાં ખુશીઓની એટલી બધી ભરપાળ વાર્તા રહે। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો, નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી, અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। દિવાળીના પર્વે આજે લોકો ધર્મના ભાવે વેરજાવ કરે છે, પરંતુ આ એક એવા ઘરે અમે ખાસ ઇન્ટરવ્યૂ કરીએ છીએ કે અહીંયા હિન્દુ અને મુસ્લિમ ખાસ કરીને સાથે દિવાળી મનાવે છે અને એટલે જ આ ઘરનું અમે પસંદ કર્યું છે। વિશાલ રાવના ઘરે વિશાલના પત્ની એટલે કે એમના શ્રદ્ધાબેને તો દિવાળી મનાવી, પણ ખાલિદના પત્નીએ પણ દિવાળી મનાવી, કેવી રહી દિવાળી આ વખતે અને વિશાલના ઘરે આવીને આપ દિવાળી મનાવો? બધી હું કહી દઉં, અમારે એવું છે કે અમારી જે દોસ્તી છે તે બહુ વર્ષો જૂની છે અને આમાં આ દિવાળી પર્વમાં હું નથી માનતી કે એમાં કોઈ ધર્મનું યોગદાન છે, આ એક આ એ છે કે બસ શું કહે છે, ખરાબ વસ્તુને નાશ થાય અને ખુશીઓ પાસે આવે એનો આ ઉદ્દેશ્ય હોય છે દિવાળી, એટલે આમાં કોઈ ધર્મને એવું કંઈ છે નહીં।
તો અમે લોકો આવી જ રીતે મનાવીએ છીએ દિવાળી. એવરીવન, કયું ખૂન મારું, કયું ખૂન તારું, ખૂનનો કલર છે લાલ, કે ખૂન હોય હિન્દુનું કે મુસ્લિમનું, ધર્મ ક્યારે નથી શીખવતો આપસમાં વેર રાખવાનું. પણ કેટલાક લોકો આજે જે વેર વૃત્તિ કરે છે તેનું આ ઉદાહરણ આપે છે કે દિવાળી એ એવો ઉત્સવ છે કે કોઈ પણ પ્રકારની નકારાત્મકતા ન રહેવી જોઈએ. આવ આપણે બે સખીઓ ભેટીએ અને માનીએ દિવાળીની મજા, એમ આ સખીઓ ભેટીને દિવાળીની મજા માનતા હોય છે કે ખુશીઓ ખુશીઓ અને ખુશીઓ જ પ્રાપ્ત થાય એવી શુભકામના સાથે સૌને નૂતન વર્ષ અભિનંદન.